गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ओके आज थोड़ी समय खलेल पड़ी बालको ए बदल सॉरी के क्लियर थी बराबर नहोती आपकी नेट ना प्रॉब्लम ना कारणे ए सॉल्व करमो थोड़ो समय बगड़ी गयो बालको तमारो अभ्यास न हो थोड़ो बालको बेसिक माहिती आपने ले लिए के पाठ नी अंदर आपने यूनिट 1 मा के कांट मे मे नॉट सुड सुडन वुड से भी बहुत મમ્મી આજ્ઞા કરી કે શું કે કીડ્સ
કઈ વાત ની મમ્મી હું ટીવી નહીં જોઉં કુકી ખાઈ છું એ મમ્મી શું કહે છે યુ શુડ વર્ક હાર્ડ ટુ સ્ટેન્ડ ફર્સ્ટ તારે શું કરવું જોઈએ ફર્સ્ટ નંબર આવવા માટે સખત મહેનત કરવી પડશે ઓકે બાળકો ખ્યાલ આવી ગયા ચારે ચાર નંબર ક્લિયર આપણે અહીંયા ઓકે ચલો બાળકો જઈએ છીએ એક્ટિવિટી નંબર 8 એક્ટિવિટી 8 માં બાળકો તમારા પાઠના આધારે છે એક્ટિવિટી એટલે પાઠ તમને જેટલો વધારે આવડતો હોય એટલું ફટાફટ તમને આવડી જશે અહીંયા જુઓ એક્ટિવિટી 8 માં તમને 5 બ્લેન્ક આપી છે બ્લેન્ક બાળકો એટલે ખાલી જગ્યાઓ શું આપી છે બાળકો ખાલી જગ્યાઓ આપી છે અને આ ખાલી જગ્યાઓને તમારે પાઠના આધારે પૂરવાની છે પણ એની હિંટ માટે એ જે ખાલી જગ્યામાં જે શબ્દ આવે છે બાળકો જે આલ્ફા પાસો એ બાળકો વર્ડ એ વર્ડનો પહેલો આલ્ફાબેટ તમને હિંટ માટે આપેલો છે એના આધારે તમે આસાનીથી જવાબ પૂછી શકો પણ મને ખ્યાલ છે ત્યાં સુધી પરીક્ષામાં પૂછાય તો આપણે આ પ્રમાણે હિંટ આપે નહીં આપણે ડાયરેક્ટલી એને મોડે કરવો પડે જો ગુજરાતી આવડે તો ફટાફટ આવી જાય પહેલી ખાલી જગ્યા જોઈએ બાળકો ખાલી જગ્યા ઇઝ ધ પ્લેસ વેર ગુડ પીપલ ગો આફ્ટર ડેથ ગુડ પીપલ એટલે બાળકો સારા લોકો આફ્ટર એટલે પછી અને ડેથ એટલે મૃત્યુ પછી બરાબર મૃત્યુ પછી લોકો ક્યાં જાય બાળકો હેલિકોપ્ટર ના હેલિકોપ્ટર નહીં પાઠના આધારે ક્યાં જાય સ્વર્ગમાં તો પાઠમાં સ્વર્ગનો મિનિંગ કયો છે બાળકો સારા કર્મ કર્યા હોય સ્વર્ગ અને ખરાબ કર્મ કર્યા તો નર્ક આપણું પૃથ્વી પર લોકો એવું માને છે આપણે બધા એવું કહીએ છીએ કોઈ દિવસ કે મેં ખરાબ કર્મ કર્યા કોઈ માનતું નથી તો પાઠના આધારે શું આવશે બાળકો જીવન HEAVAN જીવન એટલે બાળકો સ્વર્ગ શું આવશે બાળકો જીવન એટલે સ્વર્ગ ઓકે બાળકો જીવન એટલે શું આવશે બાળકો સ્વર્ગ ઓકે ચાલો અહીંયા જો બાળકો HEAVAN જીવન ઇઝ ધ પ્લેસ વેર ગુડ પીપલ ગો આફ્ટર ડે પોલીસ રન આફ્ટર અ થીફ પોલીસ રન આફ્ટર અ થીફ થીફ એટલે ચોરની પાછળ ભાગે છે પોલીસ ટુ કેચ એને પકડવા માટે ઇટ મીન હવે એનો મતલબ શું થાય બાળકો ધેટ કે ધે ધે શું કરશે કેચ હિમ CATCH તેઓ શું કરશે તેને પકડી પાડશે બાળકો ધ કિંગ ઇઝ એડ્રેસ્ડ બાય કિંગ ને રાજાને સંબોધવામાં આવે છે કયા શબ્દથી બાય ધ વર્ડ યોર મેજેસ્ટી કહે છે બાળકો યોર મેજેસ્ટી હવે હું વાત હવે શું કહે છે વી એડ્રેસ અ રિલિજિયસ લીડર રિલિજિયસ બાળકો એટલે કે ધાર્મિક તે લીડર એટલે નેતા આપણે ધાર્મિક ફોર સેન સેન એટલે સાધુ સંત સે શું કહીએ સંબોધીએ છીએ યોર હોલી નેમ યોર હોલી મતલબ કે મહારાજ એને આપણે હોલી ખાલી જગ્યા તો ચેન્જ નહીં અહીંયા જો બાળકો પહેલી ગધું છે તમે ડેશ લગાવ્યો અને આગળ જો છે પોલીસ રેન આફ્ટર ધ ચેન્જ નેચર ચેન્જ નેચર બાળકો જે ગળામાં ચેન હોય ને તે એને પકડી જે ભાગતો તો એ પાછળ પોલીસ શું કરે છે દોડે છે એન્ડ ટુ કિમ ટુ ધ પોલીસ સ્ટેશન અને ક્યાં લઈ જાય છે બાળકો એને પોલીસ સ્ટેશન માં બાળકો અહીંયા જો બાળકો પહેલો તો બતવાનો રહી ગયો છે કયો છે હા કેન્ટીન આલ્ફાબેટ ના આધારે બાળકો આપણે બરાબર બાકી જવાબ ઘણા બધા આવી શકે પોલીસ શું કરાય ને એરેસ્ટ કરે એમ ધ આર ઈ એસ ટી પોલીસ એરેસ્ટ ધ ચેન સ્નેચર પોલીસ જે ચેન ખેંચનાર ને પકડ્યો એરેસ્ટ કર્યો એન્ડ મતલબ કે ટુ હિમ ટુ ધ પોલીસ સ્ટેશન એને ક્યાં લઈ ગયા પોલીસ સ્ટેશન માં ઓકે બાળકો તો અહીંયા બે એક્ટિવિટી પણ આ 7 નંબર ને 8 નંબર ચલો બાળકો ફર્સ્ટ ક્લાસ સ્ક્રીન પર લઈ લેવાનો કેમ કે નોટબુક માં તમારે એને લખવાની છે બાળકો સ્ક્રીનશોટ રેડી હવે જે છે બાળકો એક્ટિવિટી તમારી 9 કરો કેપ ન્યુ મને 7 કરો બરાબર તમે કે જે વાંચતા હતા કરી કે કયા શું જવાબ આવશે તમારી એક્ટિવિટી ઓકે હવે જે છે બાળકો એક્ટિવિટી
નવ તરફ હવે જો બાળકો એક્ટિવિટી નવ તમને શું કહે છે બાળકો કે એક્ટિવિટી નવ ની અંદર તમને સ્પેલિંગ વાક્ય છે અને સ્પેલિંગ ની અંદર શું છે બાળકો અમુક અમુક જગ્યાએ ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા આપણે પૂરવાની છે એક્ટિવિટી નવ છે બાળકો આપણે પહેલો સ્પેલિંગ છે બાળકો શું કહે છે ઓ સી ઓ સી પછી બાળકો મારી ખાલી જગ્યા અને એન ઓકે તો આ પહેલો સ્પેલિંગ છે બાળકો આમ તો ઘણા બધા આવે ઓશન ઓશન એટલે દરિયો ઓ સી ઈ એ એન ઓશન એટલે દરિયો સેકન્ડ બાળકો છે એન પછી તમારો ખાલી જગ્યા એન ટી ખાલી જગ્યા એન સારું કરીએ છે બાળકો માઉન્ટેન એમ ઓ યુ એન ટી એ આઈ એન માઉન્ટેન એટલે પર્વત થર્ડ વન છે બાળકો એફ એફ પછી ખાલી જગ્યા એન ટી ખાલી જગ્યા એન ઓકે બાળકો આ બીજું સ્પેલિંગ શાનો છે ફાઉન્ટેન ફાઉન્ટેન એટલે બાળકો ફુવારો એફ ઓ યુ એન ટી એ આઈ એન ફાઉન્ટેન એટલે બાળકો ફુવારો ચોથો સ્પેલિંગ ભણીએ બાળકો ડી ખાલી જગ્યા આર ડી સારું સ્પેલિંગ છે બાળકો યાદ આવ્યું બ બડે પક્ષી ની આવું બવાળું દાઢી બી ટી એ આઈ ચલો બાળકો પાંચમો સ્પેલિંગ એફ પછી બાળકો ખાલી જગ્યા ડબલ એલ ખાલી જગ્યા ડબલ્યુ પછી બાળકો તમારી ખાલી જગ્યા આર એસ સારું સ્પેલિંગ છે બાળકો ફોલોઅર એફ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ ઈ આર એસ ફોલોઅર એટલે કે તમારા અનુયાયી બાળકો અને છેલ્લો સ્પેલિંગ બાળકો તમારો છઠ્ઠો એન પછી બાળકો તમારો ખાલી જગ્યા ડબલ ડી ખાલી જગ્યા એન એલ વાય એસ યુ ડબલ ડી ઈ એન એલ વાય સડનલી બાળકો એટલે કે અચાનક ઓકે તો એ ખ્યાલ આવી ગયો તમને શું ખ્યાલ ગયો બાળકો બધા છ ખબર પડી ગઈ ચલો સ્પેલિંગો છે ભલે આપણે અહીંયા દસ સ્પેલિંગ આપ્યા પણ આપણે બુકના બધા સ્પેલિંગ કરવાના છે બાળકો હવે જઈએ છીએ બાળકો આપણે એક્ટિવિટી નંબર કે ડાઉન છે બાળકો આપણે ઓકે એક્ટિવિટી 10 માં તમને શું કહે છે બાળકો જુઓ એક્ટિવિટી 10 માં તમને કેટલાક શબ્દો આપે છે અને શબ્દોને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના શું કરવાનું છે બાળકો શબ્દોને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવી અને શું બનાવવાનું છે સુંદર મજાનું વાક્ય બીજું કે લગભગ મોસ્ટલી બધા જ વાક્યો ક્યાં છે બુકના છે એટલે બુકમાં તમે જો લેસન વાંચશો તો બધા જ વાક્યો તમને આવડી જશે ઓકે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો તો પહેલો શબ્દ છે મારો મિનિસ્ટર ચલો મિનિસ્ટર છે પછી છે વેર પછી છે મારો ટુડે પછી મારો છે તમારો માય અને પછી છે મારો આ ઓકે અહીંયા જરા જોવો કે આમ તો બાળકો જે અહીંયા સવાલમાં કોઈ ભૂલ છે બાળકો કેમ સવાલમાં ભૂલ આમ તો આને નિશાની તમારે ઘણી વાર આપવી પડે છે બાળકો અહીંયા નિશાની આપી નથી એટલે કઈ નિશાની આવશે પ્રશ્નાર્થી એટલે તમારે સમજી જવાનું કે પ્રશ્નાર્થી ના આવે તો ડબલ્યુ સેન્ટન્સ છે હા તો જવાબ શું આવશે વેર આર વેર આર માય મિનિસ્ટર એમ આઈ એન એસ ટી મારા પહેલા તમારે આન્સર વિચારી લેવાનો છે પછી જે બાળકો રામન રામન પછી બાળકો છે આઈ આઈ પછી બાળકો તમારે વીર વીર પછી બાળકો તમારે સાધુ બરાબર સાધુ પછી બાળકો તમારે છે ત્રીસ હવે જો
જોવાનું આ શબ્દો બહુ બધા વધારે છે એટલે બહુ ધ્યાન રાખવાનું અને એવું નથી મારો કે અમુક વાર એક જ ક્વેશ્ચનના અમુક શબ્દો એવા છે કે તમે આગળ પાછળ મૂકી શકતા હો છો એટલે એક જ ક્વેશ્ચનના ડબલ જવાબ પણ આવતા હોય છે અમુક શબ્દો તમારા પર્ટિક્યુલર કઈ જગ્યાએ જ આવે પણ અમુક શબ્દોમાં તમે ચેકિંગ કરી શકો જે વાક્ય શરૂઆતમાં જેમ કે તમે ટુડે લખ્યું તો ટુડે વેર આર માય વિઝિટર્સ ટુડે આગળ બી લખી શકો છો અને પાછળ બી લખી શકાય બાળકો બરાબર એની જેમ તો ચલો બાળકો ડિસ્કસ કરીએ About discuss only Ram I will do this. So पहला तो आपने तो आपने बोलो I are you? I will discuss about this. Boy.
ના પડે તો વાક્યનું ગુજરાતી યાદ કરવાનું કે ઓન હી સાધુ નીડ ટુ બી ધી વોચ બરાબર આ સાધુ પર આપણે નજર રાખવાની જરૂર છે શું રાખવાની જરૂર છે બાળકો નજર રાખવાની જરૂર છે બાળકો તો વી નીડ ટુ વોચ વી નીડ ટુ વોચ ઓન કી ક્યાં પૂછો બાળકો We keep કી પછી આવશે we need to keep We need આપણે જરૂર છે to keep રાખવાની on ઓકે બરાબર we પછી need to keep watch on the sadhu ઓકે ચલો કેટલા સમજ્યા 1 2 3 4 5 6 7 8 ગુજરાતી ચેક કરવાનું વી નીડ ટુ કીપ વોચ ઓન ધી સમ આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે ચલો પાંચમો ટી આઈ સે ધી હી છે બાળકો સોરી હી ગ્રેટ પછી બાળકો ઓપનિંગ પછી બાળકો ધ ડિવાઇન હવે જો બાળકો ઇઝ આઈ અહીંયા જો બાળકો ઇઝ આઈ સે એસ એ આઈ એન ઈ ઓકે ઇઆઈ સે હી ગ્રેટ ઓપનિંગ ધ ડિવાઇન એક બે ત્રણ ચાર પાંચ છ સાત વિચાર કરો શું આવશે ઇઝ આઈ તેની આંખો કોની આંખો સે સાધુની હી ગ્રેટ તે મહાન ઓપનિંગ ધ ડિવાઇન તો શું આવશે બાળકો શું આવશે બોલો આખરે શરૂઆત તે નહીં આવી શકે હવે જો બાળકો ઈજા માં પછી જ આવે તો વાક્યની શરૂઆત પહેલા કયો આવશે ધ ડિવાઇન ડિવાઇન એટલે બાળકો અહીંયા એક શબ્દમાં આવશે ઇફ આઈ સે હી ગ્રેટ ઓપનિંગ ધ ડિવાઇન શું આવશે બોલો ગ્રેટ સે ગ્રેટ સે ગ્રેટ સે ઈ ઓપનિંગ હી ધ ડિવાઇન છે બોલો મહાન સાધુ તે નિર્બંધ આંખો ખોલી રહ્યા છે બાળકો અહીંયા ધ ડિવાઇન શબ્દ બરાબર બેસે તો કે બાળકો ગ્રેટ સેન ઇઝ ઓપનિંગ હિઝ ધ ડિવાઇન આઈ અથવા બીજી રીતે લખી શકો ધ ડિવાઇન આઈ પણ અહીંયા બાળકો એ જવા જાઓ તો તમારે આર આવવું જોઈએ પણ આર થી તમારે ગ્રેટ સેન થી સ્ટાર્ટ કરવું પડશે ચલો છઠ્ઠું વાક્ય ગીવ આઈ યોર વી એમ પ્લીઝ ચલો કે જે 1 2 3 4 5 6 તો વાક્યમાં ખબર પડી જાય બરાબર આઈ આટલું છે કરું તો આઈ આઈ સાથે શું આવે બરાબર આઈ એમ પછી ક્રિયાપદ પ્લીઝ ર આઈ એમ પ્લીઝ ર વી યોર ગીફ્ટ હું તમારી ગિફ્ટથી કેવો છું ખુશ કરો છો વાત ચલો બાળકો સાતમું વાક્ય બાળકો તમને શું કહે છે
जीवन पची मारो पर टिक डीज डीज पची मारो पर तुमने कहते व्हील डायरेक्टली हैव और अने छेले से मारो को टू चौथा आठवां तो लगती है एक बे त्रण चार पांच छ सात आठ आठ शब्दों में मारो तो तू लगतू